હલો, કેમ છો બાળકો? મજામાં? આજે સંસ્કૃતની અંદર આપણે વિડીયો લેક્ચર ભાગ 3ની અંદર જે મળીએ છીએ, પાઠ 13મો છે. તમે બધાએ સ્વાધ્યાય કાઢી અને બરાબર સમજજો. પ્રશ્ન 1ની અંદર સૂચના એવી છે, અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુ. તઃ અધોલિખિતેભ્યઃ, નીચે લખેલા વિકલ્પેભ્યઃ વિકલ્પોમાંથી સમુચિત શોધીને ઉત્તરમ ચિનુ. તઃ એ ઉત્તર છે એ લખો. ચિનુતઃ એટલે અથવા તો શોધો. આ વિકલ્પ છે એ લખેલામાંથી ઉત્તર છે એ શોધવાના છે. ઘણી વખત છે જે પેપર સ્ટાઇલ બદલાઈ જાય તો આવા વિકલ્પો આપેલા હોતા નથી. તો આપણે શું કરવાનું? તો કે આવા પ્રશ્નો આપેલા હોય તો એમાંથી છે આપણે આવા કે ના શી, કે ન, કિમ વગેરે પ્રશ્નવાચક પદ પડે છે. એ પ્રશ્નવાચક પદ છે એ પૂછાય છે પ્રશ્ન, એ કાઢી અને આપણે આવા જવાબ છે એ ગોઠવી દેવાના હોય છે. અહીંયા પહેલો પ્રશ્ન છે, બ્રુહી કેનાસી વિસ્મિતઃ ઇતિ વચનમ કસ્ય. કેનાથી વિસ્મિત હોય એટલે કે તું કેનાથી નવાઈ પામ્યો છે એ તું કહે. હવે આ કોણ બોલે છે? તો કે આ વાક્ય છે, કેનાથી બ્રુહિત વિસ્મિત, તું સેનાથી નવાઈ પામ્યો છે એ કોણ બોલે છે? તો કે વિરાટેશ્વર. એટલે અહીંયા જવાબ વિરાટેશ્વર નથી તો મહારાજસ્ય, એટલે મહારાજ કહે છે કે બોલ બોલ તું સેનાથી વિસ્મય પામ્યો છે, આ જવાબ આવશે. ત્યાર પછી નરેન્દ્રનો મહાનસે કહ વિનિયુક્ત. રાજાએ મહાનસ એટલે રસોડામાં કહો વિનિયુક્ત કોને છે નિમેલો હતો? તો રસોડામાં કોણ હતું? તો કે ભીમ હતો, એ આપણને ખબર છે. પણ એનું નામ શું હતું? તો કે બલ્લવ. અહીંયા જવાબ આવશે. કિમાદિનેમ ખાલી જગ્યા ઇવ મામ હસ્યતે, શા માટે તમે ખાલી જગ્યા ઇવ મામ હસ્યતે એની જેમ મને હસવો છો? તો એમાં શું આવશે? સા અવગણ, અવગણ, અવગણના સાથે. કારણ કે કોઈ છે એ કંઈ બોલતું નથી એટલે કે અવગણના સાથે મને શા માટે હસો છો એમ કહે છે, એટલે આ જવાબ આવશે. ધનુ હું કે ગૃહ્યો તે, ધનુષ્ય કોણ ધારણ કરે છે અને આ કોણ બોલે છે? તો કે ભીમસેન બોલે છે ને કે દુબળાઓ ધનુષ્ય ધારણ કરે, એટલે આ કે હિ કાઢી અને દુર્બલી હિ આવશે. પિતૃ કે ન દર્શિત, પિતૃને કોણે બતાવ્યા? તો કોણ આવશે એનો જવાબ આવશે, ગોગ્રહણ. એનો ગાયોના અપહરણ થયું ને તો જ છે એને વડીલો મેળા, નહીતર મળે જ નહીં, એટલે અહીંયા આવશે ગોગ્રહણ એનો. હવે આગળ છે આપણે પ્રશ્ન નંબર 2 અને એના પેટા વિભાગ જોઈશું. અધોલિખિત નામ પ્રશ્નના ઉત્તરની સંસ્કૃત ભાષા એમ લિખો, તો નીચે લખેલા પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. ભટ્ટ ક્રિમ પ્રિયમ નિવેદયતી, ભટ્ટ છે એ શું પ્રિયમ નિવેદયતી, એ સારું છે એ બોલે છે. ખુશ સમાચાર ક્યાં છે? તો ભટ્ટ પ્રિયમ નિવેદયતી ગોગ્રહણમ અવર્જિતમ ધાતરાષ્ટ્રાહા અપયતાહા. જ્યારે આ પાઠ શરૂ કર્યો ને ત્યારે બીજી ત્રીજી લીટી છે આવે છે, એ જ લીટી બોલવાની કે ગોગ્રહણમ અભિજિતમ ધાતરાષ્ટ્રાહ ચ અપહતાહા. બીજો પ્રશ્ન છે, અભિમન્યુ કેન ગૃહિત, અભિમન્યુને કોણે પકડ્યો? તો જો ગુજરાતી તો એટલા માટે બોલું છું કે તમે છે એ સમજવા પ્રયત્ન કરો, નહીતર આપણે અહીંયા કીધું છે કે સંસ્કૃત ભાષા એમ લખો તો સંસ્કૃત ભાષામાં જ લખવાના છે, એટલે બોલવાનું પણ સંસ્કૃતમાં હોય, એટલે સંસ્કૃતમાં જવાબ બોલું છું. બલ્લવ નામ ધારીણ ભીમસેન અભિમન્યુ હું ગૃહિત, બરાબર, અથવા તો અભિમન્યુ હું બલ્લવ નામ ધારીણ ભીમસેન ગૃહિત, બંને રીતે તમે લખી શકો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, બૃહનલા કસ્ય વિષયે અભિમન્યુ પૃચ્છતી, બૃહનલા કયા વિષયમાં અભિમન્યુને પૂછે છે? તો બૃહનલા અભિમન્યુનું હું તસ્ય જનનાહા દેવકી પુત્ર નંદનઃ વિષયે પૃચ્છતી. ભીમસેનસ્ય સહજ પ્રહણમ કિમ અસ્તો, ભીમસેનસ્ય સહજ પ્રહણમ તસ્ય ભુજો અસ્તિ, ભુજોસ્તઃ બે ભુજા એટલે બાહું છે. ઉત્તર કસ્ય પૂજામ કરતું કથયતી, ઉત્તર ધનંજયસ્ય પૂજા કરતું કથયતી. શા માટે ધનંજયસ્ય? તો કે એણે છે એ ગાય બાણાવડીમાં શ્રેષ્ઠ છે, તો કે બાણોથી ગાયોનું પાછો લઈ આવ્યો છે એટલા માટે. તો કે ઉત્તર ધનંજયસ્ય પૂજામ કરતું કથયતી. આગળ પ્રશ્ન નંબર 3, નિમ્નલિખિતે સુ વાક્ય સુ કહ ભાવ પ્રગટતે તત પ્રગોષ્ઠતેભ્યઃ શબ્દેભ્યઃ વિચિત્ય લિખતઃ. જો નીચે લખેલા વાક્યો છે ને એ કયો ભાવ પ્રગટ કરે છે ને, એ આ જે શબ્દ આપ્યા ને એમાંથી તમારે શોધી અને લખવાના છે. કથમ કથમ અભિમન્યુ નામ, શા માટે, શા માટે અભિમન્યુ નામ? હવે અભિમન્યુને શું છે? તો કે આત્મ પ્રશંસા તો એ કરતો નથી, દીનતાય પણ કરતો નથી, તો અહીંયા શું આવશે? અભિમાન. અન્માં પિતૃવદામ આક્રમ્ય શ્રીગતામ પૂછશે કથામ, શા માટે શ્રી બાબતમાં પૂછો છો? એટલે એને બહુ નવાઈ લાગે છે, કારણ કે એ કોઈને ઓળખતો ન હતો એટલા માટે, એટલે અહીંયા વિસ્મય આવશે. ધનુ હું તો દુર્બલ ગૃહ્યતે, ધનુષ્ય તો દુર્બળા ધારણ કરે છે. અને આ વાક્ય કેવું છે? તો કે શૌર્ય શૂરવીરતાનું છે.
પછી સુરવીરતાની નિશાની બતાવે છે, એટલા માટે સુરવીરતાનું છે. દિષ્ટયા ગોગ્રહણ સ્વંતમ પિતરો એના દર્શિતા, અને આ શું બતાવે છે, પોતાના પિતૃઓ મેળા, વડીલોએ મેળા, એટલે સ્વાભાવિક છે કે આનંદ જ હોય, એટલે અહીંયા આવશે હર્ષ આવશે. હવે અહીંયા ધાતુ છે, ધાતુ રૂપાણામ, ધાતુ પદ લખવાનું, કાળ લખવાનો, પુરુષ લખવાનો અને વચન લખવાનું છે. આવી રીતે પરિચય આપવાનો છે. તમને કોઈ અહીંયા એક્ઝામ્પલ આપેલું નથી, પણ હું તમને વારંવાર છે એ જ્યારે પાઠની અંદર ભાષાંતર કરાવતી હોઉં છું ત્યારે બધા છે એ કરાવી દીધેલા જ છે, બરાબર. છતાં આપણે જોઈ જઈએ ઋષ્યંતિની અંદર શું આવશે, તો કે ઋષ ધાતુ આવશે. અહીંયા ય પ્રત્યય ઋષ્યંતિ, ઋષ ધાતુ છે એટલે, અને પરસ્મય પદ છે ને ચોથો ગણ છે. વર્તમાન કાળ, ઋષ ધાતુ, વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ અને અંતિપ્રતિ એટલે બહુવચન. હવે અહીંયા છે એ પરસ્મય પદ છે, બરાબર, પણ વદતિ છે એટલે વદ ધાતુ આવશે, વર્તમાન કાળ આવશે, પરસ્મય પદ આવશે અને અન્ય પુરુષ અને એકવચનનું રૂપ તિ પ્રત્યય છે. માટે પૂછે છે એમાં પૃચ્છ, પૃચ્છ ધાતુ છે એને વર્તમાન કાળ છે અને મધ્યમ પુરુષ એકવચન સે પ્રત્યય છે માટે, બરાબર. શું અને પદ આવશે આત્મને પદ, ભવિષ્યંતિમાં ભવ એટલે થવું હોવું, ભવ ધાતુ, શ્યંતિ એટલે ભૂતકાળ, થશે એવું કહે એટલે કે ભવિષ્યકાળ છે એ બતાવે છે, એટલે સામાન્ય ભવિષ્યકાળનું રૂપ છે. એટલે ભવ ધાતુ, સામાન્ય ભવિષ્યકાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ અને એકવચનનું રૂપ છે. પ્રવત્તા વિષ ધાતુ, વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ અને એકવચનનું રૂપ છે. ત્યાર પછી આગળ પાંચમો પ્રશ્ન, માતૃભાષામાં ઉત્તરાણી લિખિત, માતૃભાષામાં ઉત્તર લખો એટલે ગુજરાતીમાં છે એ ઉત્તર લખવાના છે. ભટ્ટ મહારાજને શું સમાચાર આપે છે, તો કે ભટ્ટ મહારાજને સમાચાર આપે છે કે ગાયોનું અપહરણ થયું અને એનો સુખદ અંત થયો છે, એટલે કે ગાયોને અમે પાછી વાળી લાવ્યા છીએ અને બધા ધાતરાષ્ટ્રા એટલે કે કૌરવો છે એને તગેડી મૂક્યા છે અથવા તો જતા રહ્યા છે. પોતાની માતાની બાબતમાં પૂછવામાં આવતા અભિમન્યુ પ્રતિક્રિયા શી હોય છે, તો કે એમ કહે છે કે અભિમન્યુ માતાની બાબતમાં તમે મને પ્રશ્ન પૂછો છો કે તારી માં મજામાં છે ને, તે વખતે અભિમન્યુ એકદમ આશ્ચર્ય થાય છે, વિસ્મય થાય છે, કેમ કે એને એની માતા વિશે તો કોણ પૂછી શકે, તો કે એના જે વડીલ વર્ગ હોય એ કદાચ પૂછી શકે, એટલે એને આશ્ચર્ય થતાં એ પૂછે છે, શું તમે મારા ધર્મરાજ છો, ભીમસેન છો કે ધનંજય છો, કે પિતાની જેમ આક્રમણ કરી અને તમે મને સ્ત્રી વિશે કેમ પૂછો છો, શસ્ત્રને વિશે ભીમસેનનો શું મત છે. ભીમસેન શું કહે છે, જ્યારે પેલો અભિમન્યુ કહે છે ને અશસ્ત્ર મને પકડો એમ કયો, ત્યારે ભીમસેન કહે છે મારી બે બાહુ છે ને એ મારા સહજ શસ્ત્ર છે, શસ્ત્ર તો દુર્બળો જ ધારણ કરે છે, હું ધારણ કરતો નથી, જો શસ્ત્ર વગર પણ મેં તને પકડ્યો હોત ને તોય પણ તું તો છે એ પકડાઈ જવાનો હતો. ધનંજયે શું કર્યું, ધનંજય એટલે અર્જુન, હવે અર્જુને શું કર્યું હતું, તો મેં તમને કીધું હતું ને કે ધનંજયે શું કર્યું, ધનંજય નામ શું કામે પડ્યું, તો કે ધર્મજાજ યુધિષ્ઠિરે એ જ્યારે રાજસૂય યજ્ઞ કરવો હતો ને ત્યારે એને ઘણા બધા ધનની આવશ્યકતા હતી, પુષ્કળ સંપત્તિની આવશ્યકતા હતી. એક તો છે એમના અંદર કે જુદા જુદા જે ભિક્ષુકો આવેલા હોય છે, આચકો આવેલા હોય છે, એમને છે દાન દેવા માટે પણ એમને જરૂર હતી ધનની, એટલે કે જે ખૂબ ધનની જરૂર હોય. તો અર્જુને શું કર્યું, અર્જુન છે એ જુદા જુદા દેશમાં જઈને અને જુદા જુદા રાજાઓ છે એમને યુદ્ધ કરી અને ઘણું બધું ધન છે એ કમાઈ લાવ્યું, અને એટલે એનું નામ છે ધનંજય પડ્યું, અર્જુને આ કર્યું હતું. ગૃહગ્રહણની ઘટનાથી અભિમન્યુને શું ફાયદો થયો, તો સ્વાભાવિક છે આપણે છેલ્લે શું ફાયદો થયો, તો કે અભિમન્યુને શું મળ્યા, તો કે એના બધા પિતૃઓ કે વડીલો છે એને મળ્યા, વડીલોના દર્શન થયા, પરિવાર સાથે એનું મિલન થયું અને આ છે એમને ફાયદો છે થયો. એટલે આપણે આગળ કહેશું કે ગૃહગ્રહણ એટલે ગાયોનું અપહરણ, કૌરવોએ વિરાટ રાજાની ગાયોનું અપહરણ કરેલું અને વિરાટ રાજાના રાજ્યમાં ગુપ્ત વેશે રહેલા પાંડવો છે એ બહાર પડ્યા. શું કામે બહાર પડ્યા, તો ગાયોને પાછી લાવવા માટે. ત્યાં બૃહનલ્લા રૂપે રહેલા અર્જુને સ્મશાનમાં છુપાયેલા પોતાના ધનુષ્ય બહાર કાઢ્યા અને કૌરવોને ભગાડી અને યુદ્ધ કર્યું. વિરાટ રાજાના રસોડામાં બલ્લવ નામે જે ભીમસેન હતો તે અર્જુનને સહાય કરવા યુદ્ધમાં સક્રિય રસ લીધો. ભીમસેને નિશસ્ત્ર રહીને પણ અર્જુન પુત્ર અભિમન્યુને પકડી વિરાટ રાજા સમક્ષ ઉપસ્થિત કર્યો. આમ અભિમન્યુ તેના વડીલોને મળવાનો સોનેરી અવસર પ્રાપ્ત થયો અને બધા છે વડીલોનું અને બાળકનું પુનઃ મિલન છે એ થયું. હવે ત્યાર પછી આપણે જોડકા છે, આમ તો પૂછાતા નથી અને છતાંય છે આપણે જોઈ લઈએ, કારણ કે એ જોડકા ભલે ન પૂછાય પણ તો આ વાક્ય છે એ કોણ બોલે છે એવું તો આપણે સંવાદ પૂછાય જ, અથવા તો ઘટનાક્રમ અનુસાર ગોઠવો એવું પૂછાય, ત્યારે પણ આપણને જો આ બાબત કરેલી હોય
તો કામ લાગે. એટલે પેલું અશ્રદ્ધેય પ્રિયમ પ્રાપ્ત સૌભદ્રો ગ્રહણમ ગ્રત. હવે એ એ છે એ કોણ બોલશે? તો કે અભિમન્યુ હું ભટ્ટ. કોણ બોલશે? અહીંયા અભિમન્યુ લખેલું જ, પણ એનો સામે જવાબ આવશે ભટ્ટ, એટલે સૈનિક. પૂજ્યમ અસ્યતમ ક્રિયમ પૂજામ. હવે આ કોણ બોલે છે? જે પૂજ્યતમ હોય, શ્રેષ્ઠ પૂજ્યતમ, એમની પૂજા કરો. કોણ બોલે છે? વિરાટ રાજાનો પુત્ર. એટલે અહીંયા આવશે ઉત્તર જવાબ. અશસ્ત્રેણ ઇતિ કથ્યતમ, શસ્ત્ર વગરનો એમ કહો, અને તેમાં આવશે અભિમન્યુ. ત્યાર પછી સુખમ આસ્તે તેજનની, શું તારી માં છે એ મજામાં તો છે ને, તો આવું કોણ પૂછે છે અભિમન્યુને? બૃહનલ્લાના રૂપમાં રહેલો અર્જુન, એટલે અહીંયા બૃહનલ્લા. એહી એહી વત્સ, બેટા આ બાજુ આ બાજુ, એમાં આવશે ભગવાન. જે ભગવાન છે એ એ કોણ? તો કે બ્રાહ્મણના રૂપમાં જે બાજુમાં બેઠા હતા ને તે, એટલે એમાં આવશે ભગવાન. જો બાળકો અહીંયા છે એ ધનંજય, એનો જ આપણે સરસ મજાનો વિવરણાત્મક નોંધ જોઈ. પછી એક બીજી વિવરણાત્મક નોંધ પૂછાય કે પંચત્વમ ગત, એટલે કે એટલે સ્વર્ગમાં જવું કે મારી નાખવું. હવે પંચત્વમ, પંચત્વમ એટલે શું? તો કે આપણું શરીર છે એ શેનાથી બનેલું હોય? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અગ્નિ વગેરેથી. આ પંચમહાભૂતો કહેવાય છે. હવે આ પંચમહાભૂતો ફરીથી જ એમાં ભળી જાય એટલે એને મૃત્યુ થયું કહેવાય છે, કારણ કે એ પોતપોતાના મૂળ સ્થાને જતા રહેલા છે. એટલે પંચત્વમનો અર્થ થશે મૃત્યુ, નિધન અથવા તો અવસાન પામવું. હવે આ વિવરણાત્મક નોંધ પૂછાય તો પણ તમારે થોડું ઘણું લખવાનું, અથવા તો ભીમસેન વિશે પૂછાય, યુધિષ્ઠિર વિશે પૂછાય. આપણે આની અંદર જે સંવાદો જોયા છે એને વિશે આછેરી માહિતી હોય તે એને પાઠને અનુલક્ષીને છે એ લખવાની છે. હવે આપણે છે આખે આખો પાઠ જોયો, અને તમે છે આખે આખા પાઠના જે આગળના વિડીયોમાં કહ્યું હતું એમ શબ્દાર્થ, સંધિ વગેરે પોઈન્ટ લખી અને ભાષાંતર લખી અને સ્વાધ્યાય લખી અને તૈયારી કરજો. સરસ મજાની તૈયારી કરો, સરસ મજાના પરીક્ષાની અંદર માર્ક મેળવો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.